started this morning. Ram Ram Sita. Ne have school time thego. Ti he va prinjava na he. Ne Rohit ya bol thiram to to. Hello. Ram Ram Sita Ram. E ho bazai mojama se ne. I have ab di school ma jaye. ને હા આપણે આપણે લીવ કરવાના છે ને મમ્મી મને જ ખબર કામ કરે. હા તો હા આપણી મયેલું સ્કૂલમાં ના સ્કૂલમાં નહીં તો સ્કૂલ હા આફ્ટર સ્કૂલ. ગુડ મોર્નિંગ સીતારામ બધાયની. તો બસ ઉઠેગા છોકરાઓ રેડી થયેગા ને બારે પણ નીકળેગા. તો હલો હું એની સ્કૂલમાં મુક્તિ આવા ને બારે વેધર આ હું કીક છે અટાણે ત્યાં ક્લાઉડી ને એવું પણ અસલનો નાઇસ મોર્નિંગ છે. તો એમ હે તો હું કેવા. ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં છે. તો મેં શરૂઆત કરીએ તો પાછળ એ ઉગે ધીરો ધીરો આ કોરા ગાટરા સરે ખેતરમાં અટાણે મેં હું પલા કાપે ગયો. એટલી લેસર થી સેટો હે. એટલું નાઇસ મોર્નિંગ હતું આપણા જેનો વિલેજ દેખાય. તો એટલું નાઇસ લોકેશ હતું. મેં કહ્યું બ્લોગની શરૂઆત આથી જ કરા ને બતા રાખે કેવા કેવો નાઇસ લોકેશન છે. આ બાજુ જો આ ખેતરો ખાલી થઈ ગયા અમુક અમુક. આ બાજુ જારો એક જ મિનિટો જો દી ઉગે ધીરો ધીરો આ કોરા ગાઢરા સરે ને આ વિલેજ આવે છે બાજુમાં. જો ગામડું ટૂંકમાં કહે તો રોડ ને ઓલે કાંઠે અમુક ખેતરોમાં હે ને અમુક ખેતરો ખાલી છે કે જરાક ઠંડો એવો પવન આવે એટલે ઠંડી લાગે. ગાઢરા તો મને દેખાય ખબર નહીં કાલુ ના કે હોય તો એ બાજુ સરે આ દી ઉગે ધીરો ધીરો એટલો દી ચડ્યો મારે જવાનું છે રેસ્ટ. ચાલો તો ઘેર પી ગયો. ઘેર તો કામ રેડી જ હોય. હાલો શોપિંગમાં તો કાલ લેવા. હા જો કાલ આગલા વર્ગમાં જોયું ને કઠોરવારો ડાયલોગ માર્યો એની તો નાઇસ તરીકો હે આજ અસલનો કે નહીં. મને જોબ આવ્યો તો અડધી કલાક બેહેન પાછો ભાગી ગયો એનો પિકઅપ થયો એટલે હા ખોટ ગઈ. નહીં હે બીજું કહો ને હે જાય આપણે શોપિંગમાં થોડુંક મિલ્ક લેવાનું હે ફ્રૂટ એન્ડ વેજ લેવાનું હે તો એ બધું બહુ તો નહીં બોરિંગ કરતા પણ થોડું મેન પાર્ટી હે એ તમને કે ડ્રાઈવર બનવું કે હું બના ડ્રાઈવર મારે ખરે હું એટલે મને ખબર જ હોય કે કી છે કે તું હા લે ખોલ લો ને દે સાવી બકાલાના ખબર વ્લોગી બનાવ્યા આપણે અને અસલના તમે જોયા અને અસલનો સપોર્ટ કર્યો તો મેન પાર્ટી છે એ જ ટ્રાય કર્યું. બોરિંગ નહીં કરી દે કે બધું થોડું લઈએ તો વ્લોગ જોવાની મજા આવે એટલે હું હે બાકી હા તો જઈએ. હા લોટી લેવાનો હોય દૂધ લેવાનું હોય મિલ્ક લેવાનું હોય બકાલું લેવાનું હોય ફ્રૂટ લેવાનું હોય માતાજી હે ને દોઢિયા લીધા ને ભેગા તું ઘેરો હતી મારા વજન વિંડારો હાલે વ્લોગિંગ કરતો શોપિંગ થઈ ગયું ચાલુ ને આપડે જોવા ઇન્ડિયા નું પ્રોડક્ટ હે ને બધું જોડે બધું આવે છે. સોયા ચિપ્સ ઓનિયન ને ફોરારી ચેવડોન તે કા ઉપાડ્યું ખાખરા ને ભેળ ઉપાડી ઓકે હા નાઈસ છે. અકોરા પાણીપુરી નો સામાન લઈ લીજે ભેળ ને પાણીપુરી ને બધું જમાવટ થવાની છે. આ બાજુ આવે છે આ કામ હે દહીં વડા આ વિટામિક્સ આવે છે બધા આ બાલાજીનો પ્રોડક્ટ બધું આવે છે આ બાજુ ભાઈઓ કાંઈક પી ગયો આજે બે ત્રણ સોપુ હો આજે મારે બપોરા કરે ને જવાનું હે હા
અને જો માંડવી આ 300 ગ્રામ માંડવી પૂણા 2 પાઉન્ડ ની હે, એટલે પૂણા 200 રૂપિયા જેવું થયું 300 ગ્રામ ના, એટલે મણ ના કેટલા થાય આપડે કઈ ખબર નથી, એટલે એટલી માંડવી આ પડી તો કીજો મણ ના કેટલા થાય, એટલી મૂકી આ ઇંગ્લેન્ડ માં હે માંડવી. કઠોર ડિપાર્ટમેન્ટ માં ચાલુ હોય કેટલો કેવો બાકી એ ખબર નથી, કે પાછા કોઈ દે આવવાના કે ન હોય. આ બાદી આ કે નહી આમાંથી કરી લીધું શોપિંગ, એ વેજીટેબલ ની શોપ માં જાય નથી લઈ લે, બધું ફ્રૂટ ને વેજીટેબલ હોય, ભૂખી લાગી પેલા પરવારીએ તો મિલ્ક ને આ ત્યાં લેવાનું હોય લે ને પછી કે નહીં. ચાલ તો હા બકાલો લઈ લઈએ, ફૂલ ટ્રાફિક હે જોરદાર. ઓકે ચાલો તો લઈ લઈએ બકાલો. જો કોપિયા નાઈસ આવે ગા, બહુ નાઈસ કોપિયા હે. આ બાજુ લીલા નારિયેળ આવે ગા, આ બાજુ છે ગુ શોપિંગ. તો ચાલો 2 શોપ પૂરી થયું હાથમાં હે, બકાલો ઠાવકું લીધો કાલે ભાર બહુ દીધો ને કઠોર નો એટલે હા ને હા તો એવું હોય ને. ચાલો હવે ક્યાં જવાનું ત્રીજી શોપ માં? એવું થોડુંક એક બે વસ્તુ લેવાની હે તો એ ભેરા ભેર લઈ લઈએ, તે શોપિંગ થઈ જાય હમણાં, શોપિંગ નું થઈ જાય હક. અમને ખબર ન હોય કે વિડીયા જોવે કે નહીં જોતા, કે તો તમારે બોલવાનું કહેવાનું કે વિડીયા જોઈએ તો અમને ખબર પડે. આપણે ઇંગ્લેન્ડ માં મલક ના માણસ જોવે, જો આજ કેટલા બધા મળ્યા જોવે ને. થેન્ક યુ તમારા બધાય નો. ચાલો હવે જાય ટેસ્કો માં નથી પછી ને વેધર થઈ ગયું નાઈસ રૂપારું. હા વેધર નાઈસ થઈ ગયું, કેટલી ઘડી રહી ને કેટલી ઘી રહી એના ઉપર આધાર છે. ફટાફટ ટેસ્કો માં શોપિંગ કરલા, કે સોંગ વાગે એટલે કોપીરાઈટ આવવાના ચાન્સીસ હોય એટલે એ માટે મેં કહ્યું. તો જરાક વાત કહી દો ના કરો હે ને સીધે સીધા કઈ બોલવાનું કેવો પેલો થઈ ગયું હા તો હા ઓકે તો કઠોર નું કઈ કામ બોલતી તું કે રોટલી કઈ કરવાની છે કે પિતા બ્રેડ લેવા, તો ટૂંક સમયમાં
પાણીપુરી આવી છે વ્લોગ માં. પાણીપુરી શાક મૂકી દીધું ગરમ કરવા, ને આ કરા કોઈ આપણી હેલ્પ કરી હું હે નહીં, કોઈ કરે ન દે એટલે આપણો આપણે હેતી જ બધું બનાવી લેવાનું, કરી લેવાનું, કોઈને કોઈને ઓલ્યા નહીં, ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. એટલે લે આ કઈ સાલું નથી, પ્લોટ તો નહીં ખો ને આપણે આવા હોય તો એ કે એ અમે ના બીજી છે ને કે મારે મોડું કે ગરમ કરે ને એને તૈયારી મંડી કરવા. તો આજ વ્યારામાં બનાવવા લીલી સોરી ને એક બટેટું નાખ્યા હતા, તો છોકરા પણ ની પણ હાલે ને અમારે પણ હાલે, એ વાત તમે સોરી કાઢી બનાવવા બકાલો ને લેવાથી. મેં કહ્યું હમણાં બહુ કઠોર રામની ખવડાઈ ગયું, તે વરે પાછો ન કર, આ તો બધું યહવાનું થાય ન કર, હેલા રાખે ખરક નોઈ પુગાય. તો એવું છે બનાવે નાખા શાક ને રોટલી ને બસ. પછી તા ઠામ મજે પડ્યા હજી ના શોપિંગમાં ગત હતી મલકના પડ્યા, તો એ કરે નાખા. તો છોકરાઓનો નાહવાનો ટાઈમ થઈ જાય, મારે કેમ બી જવાનો ટાઈમ થઈ જાય. રોપ રેડી કરી દીધા આપડે, કારણ કે મને એક આવો શોખ હે કે રોપ કરવાના પછી કોઈને દેવાના, તો બે ત્રણ જણા મને કહ્યું મારા ફ્રેન્ડ હોય બીજા કે અમારે જોઈએ. તો આપણે કારણ કે રુદ્રાક્ષના બે રોપ અને આ બાજુ તુલસીજીના બે રોપ કરી દીધા, એક તો રેડી થયો તુલસીજીનો એની દેવાનો હે, આ પાછો બાજુ બીજું તુલસીજીનો મૂકી દીધો, અને આ બાજુ એક તિલક તુલસીનો કરી દીધો, રુદ્રાક્ષનો ઓલી બાજુ કરી દીધો. એટલે 100 રોપ જેવું થઈ ગયું. એટલે કોઈ પણ ફોન આવે તો હું તો દે આવા દુકાની કે ગમે ના કે દેજાને, અગર ઘેરથી લઈ જાય તો મને આ ગમે આવા રોપ કરવા. મેં તો મોલક રોપ દીધા એટલા બધા, જેટલા ફ્રેન્ડ હોય એટલા બધા 99% બધા પાસે રુદ્રાક્ષના તો હે જ, કે ભાઈ બધા કર્યા હું મોકલે આ બે મહિનામાં રેડી થઈ જાય, પછી હું કહા કે ભાઈ રેડી થઈ ગયો તો રોપ લઈ જાય ને વાવે દે. ચાલો તો આ એક કામ કર્યું, હું રિલેક્સ કરા એવું કંઈ કામ નથી.